કચ્છ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના પ્રોફેસર ડોક્ટર કનિષ્ક શાહની શોર્ટ ફિલ્મ રિબ્યુટિંગ મહાત્માનું ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ માટે નોમિનેશન થયું છે ત્યારે કચ્છ યુનિવર્સિટી અને કચ્છીઓ માટે આ ગૌરવપૂર્ણ સમાચાર કહી શકાય. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા દર વર્ષે વિવિધ કેટેગરીની ફિલ્મોને પ્રોત્સાહન આપવા કલાકારો, રાઇટર તેમજ દિગ્દર્શકો પાસેથી કૃતિઓ મંગાવાય છે, જેમાં હાલ મહાત્મા ગાંધીનું 150મી જન્મજયંતિનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે તેના પર કોઈ પણ કૃતિ મોકલવાનું નિમંત્રણ પણ અપાયું હતું, જેમાં કચ્છ યુનિવર્સિટીના યુવા પ્રોફેસર ડોક્ટર કનિષ્ક શાહ દ્વારા રિબ્યુટિંગ મહાત્મા નામે શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ગઈકાલે જ જાહેર થયેલા નોમિનેશનમાં કચ્છના આ યુવા પ્રોફેસરની ફિલ્મ પસંદ કરવામાં આવી છે. આ અંગે ડોક્ટર કનિષ્ક શાહ સાથે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મનું નોમિનેશન થયું છે તે તેમના માટે ગૌરવપૂર્ણ બાબત છે. વધુમાં ઉમેર્યું હતું કે આગામી જૂનમાં આ ફિલ્મનું લોસ એન્જલસ અને ન્યૂ જર્સીમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ એક વિજેતા ફિલ્મ પસંદ કરાશે. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કૌશલભાઈ આચાર્ય દ્વારા કરાય છે અને આ ફેસ્ટિવલ માટે આવેલી કૃતિઓના નોમિનેશન માટે જય વસાવડા, ગોપીબેન, ઉમેશ શુક્લા અને સૌમ્ય જોશી જ્યુરી તરીકે રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના યુવા પ્રોફેસર ડોક્ટર કનિષ્ક શાહ અધ્યાપનની સાથે સંગીત નાટ્યકલાનો પણ શોખ ધરાવે છે, જેમાં અગાઉ તેમણે મતદાન જાગૃતિ માટે લખેલા અને મ્યુઝિક આપી કમ્પોઝ કરેલા બે ગીતોને રાજ્યકક્ષાનો પુરસ્કાર મળેલો છે, જેમાં તું વોટ કર અને વોટ પુકારે જેવા સોંગ ચૂંટણી પંચ દ્વારા સન્માનિત થઈ ચૂકેલા છે અને રાજ્યપાલના હસ્તે આ કૃતિઓને પ્રોત્સાહન અપાયું હતું. તો યુનિવર્સિટી કક્ષાએ પણ અનેકવિધ કલાકીય પ્રવૃત્તિઓમાં ડોક્ટર કનિષ્ક શાહ હર હંમેશ છાત્રોને માર્ગદર્શન આપતા રહ્યા છે. કન્સેપ્ટ એવું છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધી જગ્યાએ બહુ હાઇપમાં છે, દરેક જગ્યાએ એઆઈ અને મશીન લર્નિંગની વાત થાય છે. તો જેમ સોફિયા દુનિયાનો ફર્સ્ટ હ્યુમનોઇડ રોબોટ છે, તો એવું કન્સેપ્ટ છે કે અત્યારનો ગાંધીજીનો એક હ્યુમનોઇડ વર્ઝન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળું, અને એમાં અત્યાર સુધીનું તમામ ગાંધીજીએ લખેલું અને ગાંધીજી ઉપર લખાયેલું સાહિત્ય છે એનામાં ફીડ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત દુનિયાનું તમામ ઇકોનોમિક ડેટા જે છે એ બી એનામાં ફીડ કરવામાં આવ્યું છે. તો હવે કદાચ ગાંધીજી પછી ગાંધીજી વિશે કોઈ સૌથી વધુ જાણતો હશે તો એ રોબોટ છે, અને એ રોબોટનું ઇન્ટરવ્યૂ છે અને ઇન્ટરવ્યુમાં પ્રશ્નો અત્યારની પરિસ્થિતિના છે, અત્યારના કન્ટેમ્પરરી ક્વેશ્ચન્સ એને પૂછવામાં આવે છે. તો બાપુ જો અત્યારે આપણી સાથે હોત તો એ પ્રશ્નોનો શું જવાબ આપત, એ આખો બેઝિકલી કન્સેપ્ટ છે. અને નામ ભાઈ રીબૂટિંગ મહાત્મા પણ એટલા માટે કે આખું આખી પ્રોસેસ જો રીબૂટ થાય, મહાત્મા ગાંધી જો પાછા આવે તો એ કઈ રીતનું અત્યારે આપણે જવાબ આપે, તો દેટ ઇઝ ધી કન્સેપ્ટ. એટલે આમાં એવું છે કે 5 દિવસ જૂનમાં લોસ એન્જલિસ અને ન્યૂ જર્સીમાં આ જેટલી અલગ અલગ કેટેગરીઝમાં જે સ્ક્રીન થશે મૂવીઝ ત્યાંના વ્યૂઅર્સ જોશે, અને જ્યુરી એનામાંથી એક જે છે બેસ્ટ અવોર્ડ આપશે, ફાઇનલ અવોર્ડ આપશે. તો આવી રીતની પ્રોસેસ રહેશે. એ ફાઇનલ ફેસ્ટિવલ જૂનમાં યુએસમાં છે.